અંકલેશ્વર જીએનડીસીમાં આપેલા આદર્શ નિવાડ સી શાળાના વોર્ડન દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરી દમદાટી અપાતા વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. મામલો પોલીસ મથક અને ત્યારબાદ વડી કચેરી સુધી પહોંચતા વોર્ડનની જંબુસર હાલ પૂરતી બદલી કરી દેવામાં આવી છે. તો આ મામલે આજે ચિંતર વસાવાએ પણ વિદ્યાર્થીઓ અને શાળાની મુલાકાત લીધી હતી. અંકલેશ્વર જીએડીસીમાં આવેલા આદર્શ નિવાસી કુમાર સારા વોર્ડનના વિદ્યાર્થીઓ સાથેના દુર્વ્યવહારને લઈ વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓના રૂમ ખાલી કરાવી માર મારવાની ધમકી આપતા તેમજ જાતિ વિષયક અપશબ્દો બોલતા વિદ્યાર્થીઓ શાળાના ગેટની બહાર ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. જો કે મામલો પોલીસ મથક અને વડી કચેરી સુધી પહોંચતા અંતે વોર્ડનને જંબુસર કામ ચલાવ બદલી કરી કાર્યવાહી કરાઈ છે. અંકલેશ્વર જીએડીસીમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કુમાર શાળા આવેલ છે. શાળામાં ભરૂચ સહિત નર્મદા જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે ગઈકાલે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં ગયા હતા, જ્યાં વોર્ડન પ્રકાશભાઈ ધીરુભાઈ ગોરિયા દ્વારા 8-10 વિદ્યાર્થીઓનો સામાન સફાઈ કર્મચારીઓને સાથે રાખીને રૂમમાંથી કાઢી નાખ્યા હતા, જેને લઈને વિદ્યાર્થીઓએ કારણ પૂછતા વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ નશામાં ધૂત વોર્ડને મગજમારી તેમના સાથે કરી હતી. ત્યારબાદ સફાઈ કર્મચારીએ વોર્ડનના કહેવા પર કુસંબડીથી માણસો બોલાવી વિદ્યાર્થીઓને દમ દાટી આપવા સાથે ધાક ધમકી આપી જાતિ વિષયક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું. નજીકના ગામમાંથી માણસો આવતા ગભરાઈ ગયેલા વિદ્યાર્થીઓ બહાર નીકળવા લાગ્યા હતા. ત્યારબાદ ધોરણ 9 વિદ્યાર્થીઓ પણ બહાર નીકળતા દેખાતા તમામ વિદ્યાર્થીઓએ ભેગા મળી હોસ્ટેલના ગેટ પર જ ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા. મામલો ગંભીર બનતા સ્કૂલના સંચાલકો અને સ્ટાફ દોડી આવ્યા હતા, સાથે જ મદદનીશ કમિશનર ભરૂચ પણ આવી પહોંચ્યા હતા, જ્યાં વોર્ડન તેમની સાથે ગેરવ્યવહાર કરતો હોવાની ફરિયાદ મળતા જ આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ વોર્ડન દ્વારા ગેરવર્તુક કરવા સાથે જાતિ વિષયક અપશબ્દોનું ઉચ્ચારણ કરી તેમને દમ દાટી આપતા હતા. માવના વસા રોહનકુમાર રવિદાસભાઈ છે. હું નાના દોરામ્બા ગામ ખાતેથી આવેલો છું. તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. અને હું જિલ્લા નર્મદામાંથી અહીંયા અભ્યાસ કરવા આવ્યો છું. અંકલેશ્વર તાલુકામાં આદર્શની શાળામાં. ત્યાંને વોર્ડન અમારી જાતિ પર જાય છે. ભીલ તે ભીલ, આદિવાસી તે આદિવાસી, રીતના કહીને અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને મારામાર વારંવાર અમને ટોકે છે કે અમે ટોકે છે એટલે અમે વાંચવામાં ડિસ્ટર્બ થતા છે. અને તે આજે તે બે જણને બોલાવીને અમને મારવાની ધમકી આપી હતી, જે કે ચાલો મેદાનમાં આવી જાઓ, તમે કુસ્તી લડાવી હોય તો મેદાનમાં આવી જાઓ, એટલે કહીને અમને ધમકી આપેલી. અને તેમાં અમને મા બેન વિશે અમને ગારો બોલે છે. અમને 3-4 મહિના થયા. અને હું અંકલેશ્વર આદર્શ શાળા ખાતે અભ્યાસ કરું છું અને અહીંયા રહું છું. અમને અમારા વોર્ડનથી અમે પરેશાન થઈ ગયા છીએ. જ્યારે પણ અમે વાંચ્યા વિશે ત્યારે હેરાન પરેશાન કર્યા કરતા છે. અને તેઓ એવું કહેતા છે કે તમે આદિવાસી ક્યારે નહીં સુધરો, બિલ તો બિલડા દેવાના. અને તેઓને એંગલથી પણ મારતા છે. અને તેઓ બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે. અને કોઈ બહારથી માણસો બોલાવી અને એવું કહેતા છે કે તમે કુસ્તી લડો તો આવી જાઓ અને એવું કહેતા છે. અને તો બહારથી માણસો બોલાવી અને તો ધમકી આપતા છે અને એંગલથી માર મારતા છે. જો કે આ મામલો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સુધી પહોંચતા આજે ચેતર વસાવા પણ વિદ્યાર્થીઓની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની મુલાકાતે આવેલ ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ફરિયાદ મળી હતી કે નશાની હાલતમાં વોર્ડન વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે, જે મામલે કેટલાક લોકોને મોકલી તપાસ કરાવતા હકીકત સાચી હોવાનું જણાવ્યું હતું. જ્યારબાદ આજે સ્કૂલની મુલાકાતે આવ્યા છે અને સ્કૂલના આચાર્યના જણાવ્યા મુજબ વોર્ડન સામે પડેલ ફરિયાદના આધારે વડી કચેરીએ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની જંબુસર કામ ચલાવ બદલી કરવામાં આવી છે. તો આ અંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે જ આ ફરિયાદ આવી હતી. જો કે વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. તેમની માંગ હતી અને જીદ હતી કે વોર્ડનની જ્યાં સુધી બદલી ના થાય ત્યાં સુધી તેઓ આંદોલન શરૂ રાખશે, જેમાં વોર્ડનની હાલ જંબુસર કામ ચલાવ બદલી કરી નાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓ એ આંદોલન સમેટી લીધું છે. મનોજ ઠક્કર, આચાર્ય આદર્શ નિવાસી શાળા, કુમાર, અંકલેશ્વર. ગઈકાલે તો ઘણા વખતથી હતા વિદ્યાર્થીઓ અને વોર્ડન વચ્ચેના પ્રોબ્લેમ્સ, એના લેખિત તપાસ થઈ ગઈ લેખિત ફરિયાદના આધારે, અને જે ડિસેમ્બરની અંદર ફાઇલ પણ એની બનીને ગાંધીનગર મુકામે મોકલેલી છે કે એની બદલી કરવી, કે આ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે અધિકારીઓ સાથે ગેરશિસ્ત ગેરવર્તન જેવું વ્યવહાર કરી રહ્યો છે, એટલે
આ પ્રોબ્લેમ તો અત્યારે ચાલી રહ્યો હતો, પણ ગઈકાલે જે ઘટના બની તે અતિ ગંભીર ઘટના ગણી શકાય તેવી હતી. શાળા સમય બાદ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં ગયા અને ત્યાં એમના રૂમમાંથી એમનો સામાન એ અને વોર્ડન સાહેબ અને સફાઈ કામદારે થઈ અને એક રૂમના આઠેક વિદ્યાર્થી રહેતા તે તમામનો સામાન બહાર કાઢી નાખ્યો હતો. શાળામાંથી વિદ્યાર્થીઓ ગયા ત્યારે એમને ખબર પડી કે મારો સામાન તો કે તમને બીજા રૂમમાં મૂકવાના છે. પછી પૂછ્યું, મેં આવીને પૂછ્યું બીજા રૂમમાં તો બીજા રૂમની વ્યવસ્થા કરી છે તો કે ના. પછી એ વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું વોર્ડન દ્વારા સફાઈ કામદાર દ્વારા કે તમે અમને જતા રહો નીચે, નહીંતર અમને મારીશું, આમ છે તેમ છે, એવી કંઈક બોલાચાલી થઈ ઉગ્ર અને વિદ્યાર્થીઓને ધમકી આપી, વિદ્યાર્થીઓને દમદાટી આપી. એટલે તદઉપરાંત વોર્ડન સાહેબના કહેવાથી પેલા સફાઈ કામદારે કોસંબલીનો હોવાથી એટલે એને અન્ય માણસોને ફોન કરીને બોલાવ્યા એટલે વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા, ડરી ગયા. એટલે વિદ્યાર્થીઓ એમના કપડાં બેગમાં ભરી અને કે અમે હવે જઈએ છીએ એમ કહીને ઘણા બધા વિદ્યાર્થીઓ નીકળવા લાગ્યા. જે વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા, જે ફર્સ્ટ ફ્લોર ઉપરના દસમા ધોરણના વિદ્યાર્થીઓ, એ બધા નીકળ્યા. અને તે દરમિયાન વિદ્યાર્થીઓના ધ્યાનમાં એવું આવ્યું કે નવમાવાળા પણ એમની પાછળ પાછળ નીકળ્યા, એવું એમને યુનિટી દર્શાવી અને ત્યાં ગેટ આગળ પહોંચવાની તૈયારી હશે. ને મને વાતની જાણ થઈ એટલે મેં તરત જ સિક્યોરિટીને જાણ કરી કે ભાઈ એક પણ વિદ્યાર્થીને ઘરની ગેટની બહાર જવા દેશો નહીં, હું ઓન ધ વે છું અને તમને આવીને ગમે તેનો આપણે નિકાલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે અમે અંકલેશ્વર ખાતે આદર્શ નિવાસી શાળા કુમાર અને કન્યાની મુલાકાતે આવ્યા છીએ. એનું કારણ એવું છે કે ગઈકાલે 11:30 વાગે રાતના વાલીઓનો ફોન હતો કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને, જાતિ વિશે એક અપશબ્દ બોલીને એમને માર મારી રહ્યા છે. ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલેલા તો હકીકત સાચી હતી. તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે, એ વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે. ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ, એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું, સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું. આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના. સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના, આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે, એમનામાં એક તમન્ના છે, કંઈક કરી છૂટવા માટે લોકો મથી રહેલા છે. એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે, સામે પરીક્ષા છે, એટલે ભણવામાં ધ્યાન આપે, મનોબળ ન એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે. સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ, શાળા પરિવાર પણ ખૂબ સરસ છે, એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે એના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય. પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવું પડશે ત્યારે દુઃખની વાત છે. પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય, અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે, એમના પર કાયદાકીય કાર્યવાહી થાય, એ રીતના અમારા પ્રયત્નો રહેશે.